नजर करिए अहमदाबादना टॉप 9 न्यूज पर। અમદાવાદમાં કોરોનાએ માજા મૂકી છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં કોરોનાના 234 નવા કેસીસ નોંધાયા, જેમાં અમદાવાદ શહેરના 218 અને જિલ્લાના 16 કેસીસ સામેલ છે। કોરોનાથી વધુ 4 દર્દીના મૃત્યુ થયા, જ્યારે સારવાર બાદ 217 દર્દી ડિસ્ચાર્જ થયા। અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ વિસ્ફોટક બની। સિવિલમાં રોજ 100 કોરોના દર્દી ગંભીર હાલતમાં હોસ્પિટલાઇઝ થઈ રહ્યા છે। અમદાવાદ સિવિલના 1200 બેડ્સમાં 614 દર્દીઓ હાલ દાખલ છે, જેમાંથી 24 દર્દી વેન્ટિલેટર સપોર્ટ પર છે, 168 દર્દી એનઆરબીએમ પર અને 162 દર્દી ઓક્સિજન થેરેપી પર છે। સિવિલમાં વેન્ટિલેટરના બેડ વધારવા તંત્ર યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરી। અમદાવાદની એસવીપી હોસ્પિટલની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। એસવીપી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની કતારો જોવા મળી। આ બેદરકારીના કારણે 108ના પાયલટ અને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। એસવીપી તંત્ર દ્વારા દર્દીઓને ન તો દાખલ કરાય છે કે ન તો તેમને રેફર કરાય છે। એમ્બ્યુલન્સને કલાકો સુધી ઉભી રખાતી હોવાની પણ ફરિયાદ। લક્ષ્મી વિલાસ બેંક ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગાળિયો કસ્યો છે। લક્ષ્મી વિલાસ બેંકની નાણાકીય સ્થિતિ ખરાબ છે, કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરટોરિયમ લગાવ્યું છે, એટલે કે 16 ડિસેમ્બર સુધી બેંકમાંથી માત્ર રૂપિયા 25,000 જ વિડ્રો થશે। બેંકના દીવામાં સતત વધારો થતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો। અમદાવાદ, સુરત સહિત અનેક જગ્યાએ આ બેંકની શાખાઓ આવેલી છે। કેમ્પ હનુમાન મંદિરના વિવાદનો સુખદ અંત આવ્યો છે। અમદાવાદના પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિરના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલી જશે। સોમવારથી દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે। મંદિરના ટ્રસ્ટીઓ અને આર્મીના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા, જેનું ભક્તોએ કડક પાલન કર્યું। અમદાવાદ બજારમાં બંદૂક લઈને ફરનારાઓની સંખ્યામાં વધારો થયો। 2 દિવસમાં જાહેરમાં ગોળીબારની ઘટના બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે। આ વખતે એસજી હાઈવે ઉપર બંદૂક બતાવતા યુવકનો વિડીયો સામે આવ્યો। જોકે આ યુવક કોણ છે તે અંગે કોઈ જાણકારી નથી, પરંતુ યુવકની ગાડી ઉપર પોલીસ લખેલું જોવા મળ્યું। દિવાળી સમયે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ અચાનક વધ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા એર પોલ્યુશનની માત્રા બતાવતા એલઈડી બોર્ડ્સ બંધ કરવામાં આવ્યા। લોકો અલગ અલગ વિસ્તારમાં પોલ્યુશનની સ્થિતિ જાણી ન શકે તે માટે બોર્ડ બંધ કરાયા। મહત્વનું છે કે દિવાળી સમયે પિરાણા, રાયખાડ, રખિયાલ, ચાંદખેડા જેવા વિસ્તારમાં પોલ્યુશનનું પ્રમાણ વધ્યું। અમદાવાદ ભલે મેગા સિટી હોય, પરંતુ અહીંના લોકોની ગટર ગંદકીની સમસ્યાઓ હજુ પણ દૂર નથી થઈ। બહેરામપુરામાં સિકંદર માર્કેટના રહીશ ઉબડખાબર રસ્તા, ગંદકી અને ઉભરાતી ગટરોથી પરેશાન। વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ નથી સાંભળી રહ્યા। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે આ સમસ્યા દૂર નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। અમદાવાદમાં મહામારીના પગલે છઠ પૂજાના આયોજન ઉપર એમસી સહિત આયોજકોએ બ્રેક લગાવી છઠ પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય કરાયો। એમસીએ ભય વ્યક્ત કર્યો છે કે છઠ પૂજામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થશે, જેના પગલે સંક્રમણ વધવાની પ્રબળ શક્યતા છે। આમ વધુ એક તહેવાર પર કોરોનાનું ગ્રહણ।